नमस्ते विद्यार्थी मित्रों હું લીના ચાંદ દરિયા વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 7 માં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ એમાં આપણે કોઈ પણ માહિતી જે આપેલી છે એનું નિયમન કરવા માટે આપણે એ માહિતીનું એક અત્યંત પ્રતિનિધિ મૂલ્ય શોધવું પડે છે અને એ પ્રતિનિધિ મૂલ્ય શોધવા માટે અહીંયા ચાર રીતો છે એમાંથી આપણે જે સૌથી પહેલી રીત છે જેને કહેવાય છે અંકગણિત સરાસરી અથવા તો સરેરાશ બરાબર એ સરાસરી શોધવા માટેનું અહીંયા એક સૂત્ર છે કે સૂત્ર શું કહે છે કે એ બધા અવલોકનોનો સરવાળો છેદમાં એટલે કે ભાગ્યા અવલોકનોની કુલ સંખ્યા શું કહે છે કે અવલોકન એટલે શું કે આપણે જે આંકડાકીય માહિતી આપેલી છે એની કોઈ પણ એક સંખ્યા એને શું કહેવામાં આવે છે અવલોકન એક્ઝામ્પલ તરીકે તમને ધોરણ 7 ના વિદ્યાર્થીના ગણિતના ગુણ આપેલા હોય તો એ ગણિતમાંથી એકલા જેટલા પણ 30 વિદ્યાર્થીઓ હોય તો 30 વિદ્યાર્થીના જેટલા ગુણ છે એમાંથી એક ગુણની સંખ્યાને પસંદ કરવામાં આવે એને શું કહેવાય છે અવલોકન કહેવાય છે તો એમાં શું કહે છે કે આપણે જે કંઈ પણ ત્યાં અંકગણિત એટલે કે જે કંઈ પણ આપણે આંકડામાં માહિતી આપેલી છે સંખ્યાવાળી માહિતી આપેલી છે એમાં જેટલા પણ અવલોકનો હોય છે જેટલી પણ સંખ્યાઓ હોય છે એ બધી સંખ્યાઓનો સરવાળો કરવાનો છે અને એને ભાગ્યા એટલે કે એને છેદમાં કુલ અવલોકનોની જેટલી પણ સંખ્યા હોય એની કુલ સંખ્યા બરાબર પહેલા તો કે જેટલા અવલોકનો છે કુલ અવલોકનનો સરવાળો કરવાનો છે અને ત્યારબાદ એને ભાગ્યા એટલે કે છેદમાં જેટલા અવલોકન છે કુલ જેટલી સંખ્યામાં અવલોકન છે એ બધી ત્યાં અવલોકનની કુલ સંખ્યા તો આપણે એક અહીંયા છે જે અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલું છે એના પરથી આપણે જોઈએ શું કહે છે કે અહીંયા 80-70 ત્યાં 3 દિવસ ક્રમશઃ 4 કલાક 5 કલાક અને 3 કલાક અભ્યાસ કરે છે અહીંયા આપણે આથી જે છે શું કહે છે કે સતત 3 દિવસ સુધી એટલે કે 1 દ્વારા 3 દિવસ એ સૌથી પહેલો દિવસ હોય ત્યારે એ 4 કલાક અભ્યાસ કરે છે બીજા દિવસે 5 કલાક અભ્યાસ કરે છે અને ત્રીજા દિવસે 3 કલાક અભ્યાસ કરે છે આપણને આ જે છે એ અહીંયા આપણને 3 સંખ્યામાં આપણને આંકડાકીય માહિતી આપેલી છે કે જેમાં જો કુલ અવલોકન કેટલા છે તો કે 1, 2 અને 3 કુલ અવલોકનની સંખ્યા કેટલી છે તો કે 3 સંખ્યા છે એના ઉપરથી શોધવાનું શું છે તો તેનો દરરોજનો અભ્યાસનો ત્યાં સરાસરી સમય કેટલો આપણે એનો સરાસરી સમય જોઈએ તમે ચોખ્ખો શબ્દ કીધો કે આપણે અહીંયા એનો સરાસરી સમય શોધવાનો છે એટલે કે અહીંયા આપણે સરાસરીની રીતનો ઉપયોગ કરવાનો છે તો અહીંયા આપણી પાસે માહિતી કેટલી છે તો કે 4 કલાક 5 કલાક અને 3 કલાક આપણી પાસે આટલી માહિતી છે જેમાં કુલ 3 અવલોકન છે તો આપણે સૂત્ર મૂકીએ સરાસરી બરાબર તો કે અવલોકનનો સરવાળો જેટલા અવલોકન માહિતીમાં આપેલા હોય અહીંયા આપણી પાસે 3 અવલોકન છે પછી એસને 3 થી વધારે હોય એ ગમે એટલા હોય દરેક અવલોકનનો સરવાળો કરવાનો છે એને ભાગ્યા એને છેદમાં કુલ અવલોકનની સંખ્યા એટલે અવલોકન જેટલા કુલ આપેલા છે એ અવલોકનની સંખ્યા તો જો કુલ અવલોકન કેટલા છે તો કે કુલ અવલોકન 3 છે આ 4, 5 અને 3 નો પહેલા કરવાનો છે સરવાળો 4 + 5 + 3 અને છેદમાં કુલ અવલોકનની સંખ્યા આ માહિતીમાં કુલ અવલોકન છે કેટલા 3 1, 2 અને 3 એને ભાગ્યા 3 તો 4 ને 5 9 9 ને 3 12 ના છેદમાં 3 એટલે કે છેદમાં 3 એટલે કે 12 ને 3 વડે ભાગવાના છે તો એ 3 ના ભાગમાં 12 ક્યારે આવે 3 જો 12 3 અંશમાં 3 છેદમાં કેન્સલ વધે છે માત્ર 4 તો અહીંયા સરાસરી સમય આપેલો છે એટલે સમયમાં આપણે કલાક મૂકવું પડશે માહિતી કલાકની આપેલી છે એટલે આપણે જે માહિતી આપેલી હોય જે એકમમાં માહિતી આપેલી હોય એ પાછળ જવાબને પાછળ મૂકવાનો છે ગુણની માહિતી આપેલી હોય તો ગુણ મૂકવાના છે સમયની માહિતી હોય અને કલાકમાં હોય તો કલાક મિનિટમાં હોય તો મિનિટ પછી કિલોગ્રામની હોય તો કિલોગ્રામમાં ઉંમરની હોય તો સેન્ટીમીટર કે મીટર એ પ્રમાણે એકમ મૂકવાનો તો અહીંયા આપણને આપણી સરાસરી મળી જાય છે 4 કલાક તો આ રીતે બસ અહીંયા સૂત્ર આપણને આવડે એટલે સૂત્ર પણ સેલું છે કે આપણે જેટલા અવલોકન આપેલા છે એ દરેક અવલોકનનો સરવાળો કરવાનો છે અને એને ભાગ્યા જેટલા અવલોકનની સંખ્યા છે એના વડે ભાગાકાર કરીએ એટલે આપણને શું મળી જાય છે માહિતીની સરાસરી હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ